તરફ અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજનો નારોલથી વિશાળા તરફનો રસ્તો છે બંધ કરવામાં આવ્યો. રિપેરિંગ માટે એક બાજુનો શાસ્ત્રી બ્રિજનો રસ્તો છે બંધ કરાયો છે. 11 મહિનામાં માત્ર વિશાળાથી નારોલ તરફના ભાગનું કામ પૂર્ણ થયું. 6 મહિનામાં સમારકામ પૂર્ણ કરવાનો વાયદો હતો, પરંતુ 11 મહિના બાદ માત્ર 50% જ કામ પૂર્ણ. અગાઉ ધારાસભ્ય અમિત ઠાકરે બ્રિજની મુલાકાત લઈ NHAI ના અધિકારીઓને ઉધડો લીધો હતો. ધારાસભ્ય પહોંચતા નવેમ્બરમાં સમગ્ર બ્રિજનું કામ પૂર્ણ કરવાનો વાયદો આપ્યો હતો. નારોલથી વિશાળા બ્રિજને બંધ કરવા સાથે હવે વધુ એક મહિનાનો સમય માંગ્યો. ડિસેમ્બર 2023માં બ્રિજનું કામ શરૂ કરાયું ત્યારે 6 મહિનાનો સમય માંગ્યો હતો. સમયસર કામ પૂર્ણ ન થતાં વધુ સમય લંબાવવામાં આવ્યું છે. તંત્રના પોકળ વાયદાઓથી હવે લોકોને પણ ટેવ પડી ગઈ હોય તેવું લાગે છે, કારણ કે શાસ્ત્રી બ્રિજનું કામ 11 મહિનામાં પૂર્ણ કરવાનો વાયદો છે કે જે 11 મહિનામાં પૂર્ણ ન થયું, જે બાદ વધુ 6 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો આપ્યો હતો વાયદો. પૂરો તો કર્યો પણ માત્ર 50% ની કામગીરી સાથે. શાસ્ત્રી બ્રિજનો નારોલથી વિશાળા તરફનો જે રોડ છે એ બંધ કરાયો છે અને હવે માત્ર 1 મહિનામાં કામગીરી પૂર્ણ કરવા તંત્ર દાવો કરી રહ્યું છે, પરંતુ સ્થાનિકોને તંત્રના દાવા પર હવે વિશ્વાસ નથી તેવું સ્થાનિકો જ કહી રહ્યા છે.